લાલભાઈ તમે અહીંયા કશું પણ આવશો ને અડિયાદમાં, તમને કોઈ મારુતિ પબ ઝોન કહેશો તમને કોઈ નહીં ઓળખે. લાલભાઈના પબ, લાલભાઈના પબ કહેશો કોકરણ વડા લાલભાઈ, એટલે તમને તરત એડ્રેસ આપશો કે આ જગ્યાએ જાઓ. ઘણા બધા જેમ કે ગુરુ, ફૂડી ગુરુ, ફૂડી ગુરુ પબ, ફૂડી ગુરુ પબ, ફૂડી ગુરુ છે, લાલભાઈ સ્પેશિયલ છે, નડિયાદી સ્પેશિયલ છે, પિઝા પબ છે. તો પિઝા પબ ખાવ તો તમને લાગે જ નહીં કે હું પિઝા પિઝા ખાતે એવી રીતના ટોપિંગ આવે. એક વેજીટેબલ્સ પબ છે, અમારો સ્પેશિયલ છે, આખા ગુજરાતમાં તમને કશે નહીં મળે. પબ ની અંદર આટલી વેરાયટી અંદર એડ કરશો. એકદમ લબાલબ મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું નડિયાદમાં અને મારી સાથે જે ચરોતર કિંગ એવા ગોડીના પ્રેમલભાઈ, પ્રેમલભાઈ, અને આજે ધૂમ મચાવવાના છે નડિયાદની અંદર. અને નડિયાદમાં તો ભાઈ પબ બહુ વધારે ખવાય છે, બહુ. તો અહીંયાના પબ અને અહીંયાની જે વિશેષતાની વાત કરીએ અને અહીંયાનું એડ્રેસ, એડ્રેસની પહેલાં તો વાત કરીએ તો કોકરા મંદિર છે, હનુમાનજીનું મંદિર આવેલું છે સામેની બાજુ, તમે જોઈ રહ્યા છો. કોલેજ રોડ કહેવામાં આવે છે, કોલેજ રોડ એટલે એવું સમજો કે કોલેજ આજુબાજુ જેટલી કોલેજો છે ને બધા મોસ્ટલી પફ અહીંયા ખાવા માટે આવે છે. અને લોકો સ્પેશિયલ, હા, લાલાભાઈના પફ દૂર દૂરથી ખાવા માટે આવતા હોય છે આ જગ્યા ઉપર પફ ખાવા માટે. કારણ કે બે પેઢીથી જે અત્યારે તમે બધી સિટીમાં જોવા નડિયાદવાલા પફ, નડિયાદના પફ, નડિયાદના પ્રખ્યાત પફ, તો નડિયાદને પ્રખ્યાત પફ કરનારા આપણા લાલાભાઈ છે પોતે, હા, જે અલગ અલગ વેરાયટીમાં પફ ખવડાવતા હતા પહેલાં. અને બીજું કે દરેક વસ્તુ તમને સારી એવી મળી જવાની છે. ઘણી વાર આપણે વેઇટિંગમાં ઊભું રહેવું પડે પફ ખાવા માટે એમ, અને કોઈ બી એક વ્યક્તિ તમે પફ ખાય એટલે ત્રણ ચાર પફ તો ખાઈ જ જાય અલગ અલગ વેરાયટીમાં. કેટલી આમની પાસે વેરાયટી હશે? 70 વધુ વેરાયટી, 70 પ્લસ વેરાયટી છે અહીંયા. અને લાલાભાઈ પબ તરીકે અહીંયા ઓળખાય છે છેલ્લા ઘણા ટાઈમ વર્ષો થયા, ઘણા વર્ષો. એવું સમજો, સ્ટુડન્ટનું હબ છે, સ્ટુડન્ટનું હબ છે. એમના ફાધર અત્યારે જે એમનો સન છે, એમને એના ફાધર જ્યારે આપણા જેટલા હતા ત્યારે એમનું સ્ટાર્ટ છે અહીંયા. અરે બાપરે, બહુ વર્ષો જૂની દુકાન છે. નડિયાદમાં તો ભાઈ સ્ટુડન્ટનું અતિ પ્રિય ચાહક છે અહીંયાના પફ ખાવા માટે. તો આપણે અહીંયાના પફનો ટેસ્ટ માણીએ અને અલગ અલગ કઈ કઈ જાતના પફ બનાવે છે એ આપણે ટેસ્ટિંગ કરીએ છીએ એમની સાથે પણ, એમને થોડે પણ થોડો ઇન્ટરવ્યુ કરીએ એટલે ખબર પડે. લાઈવ રાખજો ઓમભાઈ, આજે લાઈવમાં જઈએ. કેવા લાગે ભાઈ પફ? પફ હજુ ખાધા નહીં, હવે ખાશો? હા હવે ખાશે. આજે લાઈવ પફ બનાવે છે ને, લાઈવ જ આપણે કન્ટેન્ટ કરીએ છે. કેમ છો ભાઈ, મજામાં? આજે ખાસ તમારા લાલાભાઈના ફેમસ પફ ખાવા માટે આજે પહોંચી ગયા છે. અને કેટલા ટાઈમથી આપણે ચાલે છે? આપણે 30 વર્ષથી ચાલે છે અહીંયા, 30-35 વર્ષ થાય અત્યારે. લગીન પપ્પા ચલાવતા, 5 વર્ષથી હું બેસું છું. અજા ના, એટલે બહુ વર્ષો જૂનું, વર્ષો જૂનું. પહેલાં 5 પફથી સ્ટાર્ટિંગ કરેલો, અત્યારે રોજના 10-15 ખોખા જતા થઈ ગયા, એવું થઈ ગયું. 10-15 ખોખા, હા, ભયા જાય. તમારે જે ત્રિકોણ આકારના ના હોય છે? ના ના ના, આપણે ત્રિકોણ આકારના નહીં, પહેલેથી આપણે ચોરસ જ છે. બધા ત્રિકોણ રાખે, આપણે કંઈક અલગ કરો, આપણે ચોરસ જ રાખીએ. વાહ ભાઈ વાહ, કંઈક અલગ કર્યું એ અમારા ભાઈ. તમારું નામ કહી દઈએ જરા? મારું નામ પ્રથમ, પ્રથમભાઈ છે. અને પ્રથમની પ્રથમ શરૂઆત જે અલગ જે પફની શરૂઆત કરી છે. અને આપણે 60 વેરાઇટીઝ છે એમાં, જે સ્પેશિયલ પફ આવે છે એમાં એક મારુતિ સ્પેશિયલ પફ છે, એક નડિયાદી સ્પેશિયલ પફ છે, પછી એક ફૂડી ગુરુ પફ છે, અમારો સ્પેશિયલ પ્રેમલભાઈનો પફ છે. અરે વાહ ભાઈ વાહ, ફૂડી ગુરુ પફ છે, પછી એક જલેબીનો ચીઝ છે, જલેબીનો મલાઈ છે. હવે અલગ અલગ છે, 60 વેરાઇટીઝ છે. આમ તો બધા પ્રખ્યાત છે, પણ આ 10-15 પફ છે એ ખાવ વધારે પડતી મજા આવે તમને. એટલે પફ એક જ છે ને? પફ એક જ, પણ અંદર નવા નવા ઇન્ગ્રીડિયન્ટ બરાબર ઉમેરવા માટેના. આની અંદર બધી અલગ અલગ વસ્તુઓ પડતી હોય છે. અને ઘણા બધા જેમ કે ગુરુ, ફૂડી ગુરુ, ફૂડી ગુરુ પફ, ફૂડી ગુરુ પફ, ફૂડી ગુરુ છે, લાલભાઈ સ્પેશિયલ છે, નડિયાદી સ્પેશિયલ છે, પિઝા પફ છે. તો પિઝા પફ ખાવ તો તમને લાગે જ નહીં કે હું પિઝા પિઝા ખાતે એવી રીતના ટોપિંગ આવે. એક વેજીટેબલ્સ પફ છે, અમારો સ્પેશિયલ છે, આખા ગુજરાતમાં તમને કશે નહીં મળે. પફ ની અંદર આટલી વેરાયટી અંદર એડ કરશો? યા, આ વેજીટેબલ્સ પફ છે આખા નડિયાદમાં. જીમ માટે સ્પેશિયલ આવે, આ જીમ વાળા ખાય એમના માટે સ્પેશિયલ. બરાબર, આ જીમ વાળા સ્પેશિયલ ખાવા, આ બધું જ વેજી આવી જાય એની અંદર. રોજ સવાર ફ્રેશ જ કપાય આવે. તો આજે અમને કયો પફ ખવડાવશો તમે? તમને હું એક ખવડાવીશ, વેજીટેબલ્સ અમારો પહેલાં એ ખવડાવીશ, ફૂડી ગુરુ ખવડાવું. ફૂડી ગુરુ, હા, અમારા પ્રેમલભાઈનો ફેમસ છે ફૂડી ગુરુ, નામ પણ એમનું ફેમસ છે.
ફૂડી ગુરુ. પહેલા પહેલા એક બનાવું છું વેજીટેબલ. ઓકે ચીઝ વેજ ખવડે. ઓકે ચીઝ વેજ. ભાઈ પફમાં તો આમની પાસે માસ્ટરી છે ને પ્રથમભાઈ, એમનું નામ છે એમ પ્રથમ શરૂઆત કરી આવા પફની એ અમારા પ્રથમભાઈ. ભાઈ છોકરાઓ તો અહીંયા આવી ગયા છે અને આપણે એમને જ પૂછ્યા આજે એમને મંગાવ્યો છે સેવ પફ. કેવો લાગે છે પફ અહીંયાના? આજે સેવ પફ ખાઈ છે. વાહ. તમે સારું લાગે? વાહ સારું લાગે. ભાઈ ભાઈ અહીંયા તો આવું જ જોઈ ને. કેટલા ટાઈમથી અહીંયા આવો છો? પહેલી વાર જ. અને તો બીજી વાર હવે આવશો પાછા ને બીજો હવે આ વખતે બીજો કંઈક મંગાવજો. ચટણી બટણી નાખીને જોરદાર મોજ કરે છે અમારા ભાઈઓ. ચલો જય માતાજી. ભાઈ આપણે પૂરી ગુરુ બને છે પપ પ્રથમભાઈ. હા અત્યારે કયો પપ બને છે? આ પૂરી ગુરુ બને છે. ઓકે પૂરી ગુરુ પપ. આમાં શું શું હોય? આની અંદર દોઢી ટોસનો માવો આવે, મસાલો આવશે, એની અંદર ઓનિયન, કેપ્સિકમ અને કોથમીર મતલબ ધનિયા એ એડ કરીશું. પછી અલગ અલગ જાતની ચટણી હોય છે બધી. આ બધી ચટણી છે? આ કઈ ચટણી? આ પિઝા સોસ છે, તંદૂરી છે, પેરી પેરી છે, પેરી પેરી તંદૂરી, જલેબીનો જલેબીનો ને ઓરેગાનો અને આ છે ઓરેગાનો. તમે પપ અહીંયા જાતે જ બનાવો છો કે? ના ના આપણે લાવીએ છીએ તૈયાર પપ. એ પણ આપણે 30 વર્ષથી એક જ બેકરીમાંથી લાવીએ છીએ, પટેલ બેકરી. પટેલ બેકરી? હા અમારે પહેલેથી એક જ પફ આવે 30 વર્ષથી પટેલ બેકરીના પપ. બધો મસાલો એકરસ કરી નાખ્યો ને પફમાં. ભાઈ પ્રથમભાઈની એટલી માસ્ટરી છે. એમના ફાધરનું નામ લાલાભાઈ ને? હા લાલભાઈ. લાલભાઈ લાલભાઈ તમે અહીંયા કશો પણ આવશો નડિયાદમાં, તમને કોઈ મારુતિ પપ ઝોન કહેશો તમને કોઈ નહીં ઓળખે. લાલભાઈના પપ, લાલભાઈના પપ કહેશો કોકરણવાડા લાલભાઈ એટલે તમને તરત એડ્રેસ આપશે કે આ જગ્યાએ જાઓ. કઈ કયા નામે ઓળખે? લાલભાઈ. લાલભાઈ કોકરણવાડા. કોકરણવાડા. હા અને ઉપરથી આવી ગયું છે ચીઝ. પફ એક એક જ જાતના હોય છે પફ, રેગ્યુલર આવી રીતના, અને ઉપરથી આવી રીતના સ્ટફિંગ અલગ અલગ કરવામાં આવતા હોય છે. અને આ મસાલો આપણે આની અંદર જે ફૂડી ગુરુ, ફૂડી ગુરુ પફ, ફૂડી ગુરુ પફ જે અમારા પ્રેમલભાઈના મસ્ત મજાનો નામ ઉપર એમને સજેસ્ટ કરેલો પફ એવું કહીએ તો ચાલે. એમને સજેસ્ટ કરેલો? યા વાહ. અને બે સાઈડ કટિંગ કરી નાખવાનું. આ તમે બે જણ આરામથી ખાઈ શકો છો. આ પફ છે એ બે જણ આરામથી ખાઈ શકો છો. આ પફ ના તો લાઈવ જ તમે ગરમા ગરમ જ આપો. લાઈવ 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 મારી ત્યાં સાંજે 6 વાગ્યા પછી તો તમને પફ નહીં મળે. એમ? હા 6 વાગે ફિનિશ. 6 વાગ્યા પછી કોઈ જાતના પફ ના મળે. સવાર 9 વાગે જ પફ આવે, પહેલાં પફ પણ ના હોય. 9 વાગે સ્ટાર્ટઅપ કરે? 9 વાગે સ્ટાર્ટ થાય, સાંજે 6 વાગે પફ પતી જાય પૂરા. અને આપણા નંબર શું છે? હે આપણો નંબર છે મોબાઈલ નંબર 8553097777. પ્રથમ પ્રથમભાઈના નંબર છે. એડ્રેસ લોકેશન આ જગ્યા ઉપર સ્ક્રીન ઉપર આવી જશે, એમાં કોન્ટેક કરીને પણ તમે આવી શકો છો. આવી શકો મારે ત્યાં આવે છે. હા પૂનમ પૂનમ હોય ત્યારે અમદાવાદથી સ્પેશિયલ આવે છે ઘરાક. બરાબર. નડિયાદ જ્યારે પણ પૂનમ ભરવા આવે ત્યારે અહીંયા આવે જ. ઓકે આ થઈ ગયો આપણો. આ થઈ ગયો ફૂડી ગુરુ પફ. ગરમ કરવા મૂકશો. રાજભાઈ હવે તમને કેવું લાગ્યું પફ આયા? પેલા તો હજુ ટેસ્ટ નહીં કર્યો પણ તમે અલગ અલગ કંઈ બને જ ઓર્ડર આપે. મેં હું તો એવું કહીશ કે જો તમે રોજ અહીં ખાવા આવો ને તો રોજ અલગ પફ ખવડાવો. અહીંયા 60+ વેરાયટી છે. મેં આગળ આપણે કીધું કે 70+ છે પણ આમની પાસે અઢળક વેરાયટી છે. અને પફમાં ખાતું ખાલી જોઈને જ અહીંયા મન થઈ જાય ખાવાનું. તમે એક પફ એક દિવસ મૂકીને એક દિવસ ખાવો એટલે અલગ અલગ તમને અહીંયા ટેસ્ટ મળે. 2 મહિને એક જ વાર આવે એક પફ. અચ્છા 2 મહિને એક જ વાર આવે, એ વાત સાચી. અને આજે જે ફૂડી ગુરુ પફ જે આજે એમનું જે પોતે જ લોન્ચ કરેલા, આમને જ લોન્ચ કર્યું 2-3 મહિના પહેલાનો જ લોન્ચ કરેલો છે પફ. તો તમને કઈ રીતના આઈડિયા કામ કરવું જોઈએ? નહીં એમને એમણે આપણો વિડીયો જ્યારે પહેલી વિડીયો આપણે એમનો બનાવ્યો હતો અને બધાને ઓળખાણમાં આપણે લાવ્યા અને એમને સારો રિસ્પોન્સ પ્રતિસાદ સારો મળ્યો. બરાબર. એટલે પછી એમને એવું કે ના કે પ્રેમલભાઈ તમારા માટે કંઈક અમે કરો તો તમારા નામનો પફ બનાવીએ. શું વાત છે ભાઈ. આ પ્રેમલભાઈનો પ્રેમ છે અને ભાઈનો પણ પ્રેમ છે પ્રથમભાઈનો. અને આ બનાવી છે આપણી વેજીટેબલ સેન્ડવિચ અને આ છે ફૂડી ગુરુ પફ. ફૂડી ગુરુ પફ એકદમ ચીઝી છે, એકદમ લબાલબ. વાહ
આની અંદર જે ભાઈ અંદર જે ગોઠવણી કરી ને ભાઈ સ્ટફિંગ બહુ જોરદાર બટેટાનો મસાલો તો આની અંદર છે જ પછી એની ઉપરથી જે ચીઝ ને બટર ને મરચા ને મકાઈ ને પપમાં માસ્ટર છે લાલભાઈના પપ અહીંયા વર્ષો ત્યાં વખણાય છે જે આગળ ભાઈએ કીધું કે અહીંયા તમને પપ તરીકે કોઈને ઓળખે મારુતિ પપ મારુતિપપ લાલભાઈ લાલભાઈના નડિયાદમાં કોઈ પણ નાના છોકરાને પૂછો ને લાલભાઈ એ તમને બતાવી દેશે આજે ઈદના લીધે આજે કોઈ પબ્લિક ઓછી લાગે છોકરાઓ અને આ છે છે ને ભાઈ જોરદાર હવે આને ખાવો કઈ રીતે આને તો પેલા થોડો હાફ હાફ કરવો પડશે ને ખાસ આ છે એમનો વેજીટેબલ પફ આની અંદર ડુંગળી મરચા કાકડી વેજીટેબલ આપણી સેન્ડવીચ હોય છે જે કોલેજિયન સેન્ડવીચ એ રીતના અમદાવાદની સ્પેશિયલ લોકો ખાવા આવે અહીંયા અને આપણે ફૂડ બ્લોગરો તો બધા અહીંયા જ આવે ખાવા વાહ કારણ કે નડિયાદની અંદર પપમાં તો એટલું હબ છે કે સ્ટુડન્ટનું પણ અઢળક અહીંયા હોય છે અહીંયા એવું છે ને કે અહીંયા પાણી એવું છે પપમાં કે એવું નહીં કહેતો કે આ જ ફેમસ છે એવું નહીં કહેતા આ બહુ જૂના જાણીતું છે પણ આની સિવાય બી ઘણી બધી એવી બેકરી છે કે જ્યાં આગળ તમે પપ ખાવ ને તો એની વિશેષતા કંઈક અલગ છે આ ભાઈની વિશેષતા કંઈક અલગ છે બધાની અલગ અલગ વિશેષતા છે પોતાની વર્ષો જૂના અહીંયા લાલભાઈ છે લાલભાઈ લાલભાઈના પપ લોકોને દાઢે ચોટી ગયા છે પપ તો અઢળક જગ્યાએ મળે છે 100% પણ અહીંયાનો ટેસ્ટ કંઈ ઘટકે છે અલગ છે અને આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ અને પપમાં આમની પાસે અઢળક વેરાયટી છે અને તમે અહીંયા મેનુ પણ વાંચી શકો છો સેવ પપ છે સિંગ પપ છે પછી સિંગ ચીઝ સિંગ ભજીયા છે કેટલી વાનગી ભાઈ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી તમારે અહીંયા પહોંચવું હોય તો આ જગ્યાએ પહોંચી જજો સ્ક્રીન ઉપર નંબર એડ્રેસ બધું આપેલું છે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ટાટા બાય બાય.